द्विघात सूत्र नो उपयोग करीने मेळ शेनो उपयोग करीने मेळवानुं छे आपणे द्विघात सूत्र बराबर छे खास करीने याद राखजो द्विघात सूत्र आम जोईए तो आपणा माटे आ एकदम सारी एवी बाबत कहेवाय घणा लोकोने अवयव पाडवामां प्रश्न होय एम के साहेब अवयव पाडता आवडता नथी बराबर तो एनुं सोल्यूशन करवा माटे बराबर छे श्रीधर आचार्ये आ सूत्र छे सूत्र आपेलुं छे द्विघात सूत्र અને આ દ્વિઘાત સૂત્રનો કેમ ઉપયોગ કરવો અને કેમ એની મદદથી ઉકેલ શોધવો એ આપણે જોઈ પહેલા દ્વિઘાત સૂત્ર શું છે એ આપણે જોઈ લઈએ બરાબર તો દ્વિઘાત સૂત્ર હું અહીંયા લખાવું છું ધ્યાન રાખજો કે કોઈ માની લો કે આવી રીતે દ્વિઘાત બહુપદી અથવા તો દ્વિઘાત સમીકરણ હોય ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના શૂન્ય અથવા તો નો ઉકેલ અથવા ના બી તમે ગમે તે લખી શકો બરાબર છે ના શૂન્ય અથવા તો ઉકેલ અથવા તો બી આ ચેપ્ટર ની અંદર આપણે મિત્રો શબ્દ શું વાપરશી બી શબ્દ શું વાપરીશી બી તો એ મેળવવાનું સૂત્ર x બરાબર યાદ રાખજો માઈનસ b प्लस और माइनस वर्गमूल में b નો વર્ગ માઈનસ 4ac એના છેદમાં 2a થાય ફરીથી ધ્યાન રાખજો સૂત્ર શું કહે છે બરાબર છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 આ એક દ્વિઘાત સમીકરણ છે આના શૂન્ય કે આપણે બીજા ચેપ્ટરમાં શૂન્ય કેતા અથવા ઉકેલ કે અથવા તો બીજ કે બરાબર છે એનું દ્વિઘાત સૂત્ર આ દ્વિઘાત સૂત્ર છે એની મદદથી ઉકેલ શોધવાનો થાય બરાબર તો e x ની કિંમત શું મળશે તો કે x એના બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b નો વર્ગ ઓછા 4ac એના છેદમાં શું આવશે 2a હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો કેમ કરવો એ આપણે જોઈએ તો અહીંયા ધ્યાન આપજો આપણે દાખલો છે દાખલો કરી છે આ સૂત્ર તમે વ્યવસ્થિત રીતે તમારી બુકની અંદર લખી લેજો બરાબર છે આ દ્વિઘાત સૂત્ર છે બરાબર હજી એક મિત્રો હું તમને બાબત આની અંદર લખાવી દઉં બરાબર છે કે b નો વર્ગ માઈનસ 4ac આની તમે ગણતરી કરો બરાબર છે અને એનું મૂલ્ય 0 કરતા જો નાનું આવે એટલે કે માઈનસ માં હોય બરાબર છે તો યાદ રાખજો કે આનો ઉકેલ ન મળે ઉકેલ ન મળે અથવા તો ઘણી વખત બુકમાં આમ પણ લખેલું હોય કે વાસ્તવિક ઉકેલ શક્ય નથી આ પણ હારવાર લખી દે બરાબર b નો વર્ગ ઓછા 4ac આનું મૂલ્ય આની ગણતરી કરી આપણે શરૂઆતમાં બરાબર અને એનું મૂલ્ય 0 કરતા નાનું એટલે કે માઈનસ માં હોય ત્યારે યાદ રાખજો કે આનો ઉકેલ મળે નહીં બરાબર છે ઉકેલ શક્ય નથી ત્યાર પછી શું કામ કે માઈનસ નું વર્ગમૂળ નીકળે નહીં આગળના લેક્ચરમાં આપણે કીધું બરાબર છે કે 4 નું વર્ગમૂળ થાય 4 નું વર્ગમૂળ તમે કાઢો ને તો જવાબ આના આવે 2 શું આવશે પ્લસ ઓર માઈનસ 2 प्लस बे नो वर्ग करो तो चार मळे माइनस बे नो वर्ग करो तो चार मळे पण याद राखजो के माइनस चार नो वर्गमूळ निकळे नाही माइनस चार छे एनो वर्गमूळ निकळशे नाही आ वस्तु तमारे शुं करवानी छे याद राखवानी तो ज्यारे माइनस मां आवे आनो जवाब बराबर त्यारे एनो वर्गमूळ निकळवानुं नथी अने वर्गमूळ निकळे नाही बराबर छे तो मित्रो उकेल पण मळशे नाही बीजी एक वस्तु બરાબર છે એક આ તમારો પોઈન્ટ યાદ રાખવાનો છે એવી જ રીતે બીજો પોઈન્ટ છે કે b નો વર્ગ ઓછા 4ac એના બરાબર જો 0 થાય એના બરાબર શું થાય 0 થાય તો બે સમાન વાસ્તવિક
ઉકેલ અથવા તો બીજ છે, ઉકેલ અથવા તો તમે બીજ પણ લખી શકો, બીજ બે વાસ્તવિક સમાન ઉકેલ અથવા તો શું છે બીજ છે. કેટલા બીજ હોય આને? બે બીજ હશે. કેટલા બીજ હશે? બે. પણ બે કેવા હશે? સમાન હશે. ક્યારે? તો કે b² - 4ac બરાબર શું થાય? 0 થાય. તો બરાબર છે, એની પાછળનું કારણ એ છે કે આ આખું પદ 0 થઈ ગયું તો x ની કિંમત બંને વખત શું મળે છે? e ને e મળે છે, એવું આપણે કહી શકીએ. બરાબર. અને ત્રીજો એક પોઈન્ટ આ યાદ રાખજો, b² - 4ac એનું મૂલ્ય 0 કરતા કેવું હોય? મોટું હોય. એનું મૂલ્ય 0 કરતા કેવું હોય? મોટું હોય. તો જવાબમાં આપણે લખવાનું થશે કે બે ભિન્ન વાસ્તવિક ઉકેલ અથવા શું હશે? બીજ છે. બીજ છે. તો આ સૂત્ર અને આ ત્રણ લીટી ખાસ કરીને મગજમાં છે એ તમારે યાદ રાખવાની છે કે જો b² - 4ac 0 કરતા નાનું હોય તો ઉકેલ ન મળે, એના બીજ ન મળે. બરાબર છે. ત્યાર પછી b² - 4ac એના બરાબર 0 થાય તો બે વાસ્તવિક ઉકેલ હોય અથવા તો બીજ હોય. અને ત્યાર પછી b² - 4ac એનું મૂલ્ય 0 કરતા મોટું હોય, બરાબર છે, તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ અથવા તો બે બીજ છે, એવું આપણે કહી શકીએ. તો હવે આપણે આ ચાર દાખલા છે એ ચાર દાખલા કેમ કરવા? અહીંયા ધ્યાન રાખજો, ચારે ચાર દાખલા છે એ આપણે કરી છે. ચાલો હવે પહેલો દાખલો છે, અહીંયા ધ્યાન રાખજો, દાખલા નંબર 1. પહેલો દાખલો શું કહે છે? 2x નો વર્ગ. બરાબર. આપણે અહીંયા લખી પહેલો દાખલો 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 એના બરાબર 0. તો મિત્રો યાદ રાખજો કે આને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ બરાબર છે શું છે? બધાને ખ્યાલ છે કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, આની સાથે આપણે સરખાવો. બરાબર છે. તો જો આ a ની જગ્યાએ અહીંયા શું છે? 2. તો આપણે લખી કે a બરાબર કેટલા? 2. એવી જ રીતે b ની જગ્યાએ શું છે? -7. નિશાની ખાસ ધ્યાનમાં લેવાની, b બરાબર -7. સૌ ગુણક લખવાના છે, નવું કઈ નથી. અને c એટલે કે અચળ પદ શું છે? 3. તો c બરાબર કેટલા? 3. હવે હવે ઓલું જે સૂત્ર લખાયું હતું એમાં b² - 4ac ની ગણતરી આપણે પહેલા જ કરી હતી. તો આપણે અહીં લખી કે b² - 4ac, હાલો b² એટલે -7 એનો વર્ગ -4, a એટલે કેટલા છે? 2. અને c એટલે કેટલા છે? 3. નિશાની ધ્યાનમાં લેવી. -7 નો વર્ગ કરો તો શું આવશે? 49. પણ કેવા? પ્લસ. યાદ રાખજો કે માઇનસ માં ઉપર બે કી ઘાત હોય તો પ્લસ માં જવાબ આવે. બરાબર. ત્યાર પછી 4 × 2 = 8, 8 × 3 = 24. તો અહીં હું લખીશ 24. હાલો 49 - 24, તો 9 માંથી 4 જાય એટલે 5, અને 4 માંથી 2 જાય તો 2. તો કેટલા મળશે આપણને? 25. બરાબર છે. હવે x વાળું આપણે સૂત્ર મૂકશું તો x એના બરાબર એનો ઉકેલ શું આવશે? સૂત્ર તમને લખાયું હતું -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં શું આવશે? b² - 4ac છેદમાં શું આવશે? 2a. હવે અવયવ પાડવાની કાંઈ જરૂર નથી, સીધો જ તમને જવાબ મળશે. હાલો આની અંદર આપણે કિંમત મૂકી તો -b બરાબર છે. જો આ સૂત્રના માઇનસ છે અને આ જે હવે હું માઇનસ મૂકું છું ને એ છેદ b બરાબર છે, -7 છે આ સૂત્રના માઇનસ છે, યાદ રાખજો આગળ જે મૂકાય. ત્યાર પછી આવશે પ્લસ ઓર માઇનસ. બરાબર છે. શું આવશે? તો કે વર્ગમૂળમાં b² -
तो मित्रों आगळनो लेक्चर तमे जोई लेजो एनी अंदर जे आपणे बराबर छे पूर्ण वर्ग नी रीते उकेल शोधो तो ने बराबर छे तो एनी मदद थी ने आपणे बी आज मळ्या जो मित्रों आनो उकेल तमे गमे ते रीते शोधो अव्यवीकरण नी रीते पूर्ण वर्ग नी रीते अथवा तो द्विघात सूत्रनो उपयोग करीने बराबर छे तो जवाब आज आवशे जवाब मां काई फरक पड़शे नहीं बराबर वीडियो पॉज करी अने दाखलो लखी लेजो हवे अहींया आपणे रकम लखेली छे पाछो हुं बीजो दाखलो छे ई कराऊ छुं बराबर सूत्र आपणे आवडवुं जोईए खास करीने चालो त्यार पछी बीजो दाखलो छे दाखला नंबर 2 2x नो वर्ग वत्ता x ओछा 4 तो अहीं हुं लखीश 2x नो वर्ग वत्ता x माइनस 4 एना बराबर g अबे आया ध्यान रखजो आनी अंदर पहला तो આપણે શું કરવાનું તો કે a b અને c મેળવી લેવાનું તો આની સાથે સરખાવો તો a બરાબર કેટલા મળશે a બરાબર 2 હાલો b બરાબર 100 ગુણો કાઈ ન હોય અહીંયા x આગળ તો કેટલા ગણશે 1 અને c બરાબર કેટલા આવશે માઈનસ 4 બરાબર છે હવે આપણે b² - 4ac મેળવી નાખશી b² - 4ac एना बराबर b નો વર્ગ એટલે અહીં હું લખીશ 1 નો વર્ગ માઈનસ 4 હાલો a એટલે કેટલા છે 2 અને c એટલે કેટલા છે જોવું જોઈએ માઈનસ 4 તો આ માઈનસ 4 હાલો હવે સાદુરૂપ આપી 1 નો વર્ગ 1 હવે પહેલી વાત તો ઈ કે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો અહીં હું પ્લસ કરી જ નાખું બરાબર હવે 4 2 8 8 6 કેટલા આવશે 32 32 ને કેટલા થઈ જશે તો કે 33 32 ને કેટલા થશે 33 તો આ આપણે મળી ગયું હાલો હવે આપણે દ્વિઘાત સૂત્રો લખી હવે તમને યાદ જ છે દ્વિઘાત સૂત્ર શું આવશે તો તમે કહેશો કે સાહેબ x એના બરાબર -b - વર્ગમૂળમાં શું આવશે b નો વર્ગ -4ac એના છેદમાં શું આવશે 2a બરાબર છે તો ચાલો હવે કિંમત આપણે મૂકતા જાય તો જો માઇનસ બી બરાબર છે એટલે આપણે લખી આ માઇનસ આ સૂત્રના છે બી એટલે પ્લસ 1 છે તો આ 1 પછી પ્લસ 4 માઇનસ હાલો વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac એટલે કેટલા મળે આપણે 33 તો વર્ગમૂળમાં હું અહીં લખીશ 33 અને એના છેદમાં 2a a એટલે કેટલા છે જો a બરાબર 2 છે તો આપણે a બરાબર અહીંયા 2 લખી નાખી હાલો હવે સાદુરૂપ આપો તો માઇનસ 1 પ્લસ 4 માઇનસ વર્ગમૂળમાં કેટલા 33 શું કામ કે 33 નું મિત્રો વર્ગમૂળ નીકળે નહીં તો એમ નામ રાખવાનું અને છેદમાં 2 2 કેટલા આવશે 4 હાલો હવે આના બે જવાબ આપણે લખી શકીએ માટે આપણે લખી શકીએ કે x એના બરાબર માઇનસ 1 પ્લસ વર્ગમૂળમાં 33 એટલે આપણે પ્લસ વાળું લખ્યું એના છેદમાં 4 અથવા તો x બરાબર શું મળશે એનો ઉકેલ x એના બરાબર માઇનસ 1 માઇનસ વર્ગમૂળમાં કેટલા 33 એના છેદમાં કેટલા 4 તો મિત્રો આ આપણે એનો ઉકેલ છે એ ઉકેલ શું થઈ ગયો મળી ગયો કઈ રીતે ઉકેલ શોધો આપણે દ્વિઘાત સૂત્રની મદદથી કઈ રીતે ઉકેલ શોધેલો છે દ્વિઘાત સૂત્રની મદદથી ચાલો ત્યાર પછી ત્રીજો દાખલો છે ત્રીજા દાખલાની રકમ
આપણે જોઈએ તો ત્રીજા દાખલાની રકમ કઈક આવી છે 4x નો વર્ગ, ત્રીજો દાખલો 4x નો વર્ગ વત્તા 4 વર્ગમૂળમાં 3x, 4 વર્ગમૂળમાં 3x વત્તા 3 વત્તા 3 એના બરાબર 0. હાલો આની આને આપણે સરખાવશીએ અને તો આપણે લખશી કે અહીંયા a બરાબર કેટલા 4, પછી b બરાબર કેટલા 4 વર્ગમૂળમાં 3 બરાબર, અને આ c બરાબર કેટલા છે પ્લસ 3. હવે આપણે શું મેળવશું, પેલા b નો વર્ગ ઓછા 4 ac, તો અહીંયા આપણે લખશી કે b નો વર્ગ ઓછા 4 ac એના બરાબર. હાલો b નો વર્ગ એટલે 4 વર્ગમૂળ 3 એનો વર્ગ ઓછા 4, a એટલે કેટલા છે જોવું જોઈએ 4, અને ત્યાર પછી c એટલે કેટલા છે 3, તો આ 3. ચાલો હવે આપણે સાદુરૂપ આપશી, બરાબર છે, b નો વર્ગ ઓછા 4, પછી આ 4 સૂત્રના પછી a અને c ની કિંમત આપણે મૂકી દીધી. ચાલો હવે આનું સાદુરૂપ આપી, તો આનો વર્ગ કરવો હોય તો બધાય ખ્યાલ છે 4 નો વર્ગ શું થશે, 4 નો વર્ગ 16, અને વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થાય 3, વર્ગમૂળ નીકળી જશે બરાબર છે. એનો પછી 9 નત કરવાનું, યાદ રાખજો વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય 3 જ થાય બરાબર છે. તો વર્ગમૂળ 3 નો વર્ગ 3, 16 તરીકે કેટલા થશે 48, તો આનો વર્ગ કરો મિત્રો એટલે કેટલા મળશે આપણને 48, તો 48 આપણે લખી નાખ્યા. હવે ચોકે ચોકે 16 તરી 48, તો અહીંયા આવશે 48, અને 48 માઇનસ 48 એટલે શું આવશે 0. તમને ખ્યાલ હોવો જોઈએ, મેં એક લીટી લખાઈ કે જો b નો વર્ગ ઓછા 4 ac એના બરાબર શું થાય 0 થાય, તો આના બંને ઉકેલ કેવા મળે સમાન મળે, બંને ઉકેલ કેવા મળશે સમાન અને વાસ્તવિક મળશે. તો આપણે અહીંયા સૂત્ર લખશી કે x એના બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં શું આવશે b નો વર્ગ ઓછા 4 ac, અને એના છેદમાં મિત્રો કેટલા આવશે 2 a બરાબર છે. ચાલો હવે આપણે કિંમત મૂકી, તો માઇનસ આ સૂત્રના છે, હવે b b એટલે કેટલા 4 વર્ગમૂળમાં 3, તો આપણે અહીં લખશી 4 વર્ગમૂળમાં 3, પછી પ્લસ ઓર માઇનસ, હાલો અહીંયા b વર્ગ માઇનસ 4 ac એટલે શું થશે 0, એના છેદમાં 2, અને a એટલે કેટલા છે જોવો જોઈએ, a બરાબર કેટલા છે 4, તો આપણે અહીં લખશી 4. ચાલો હવે હું અહીંયા લખું છું કે માઇનસ 4 વર્ગમૂળમાં 3, હવે પ્લસ ઓર માઇનસ 0, હવે 0 તમે ઉમેરો બાદ કરો કોઈ સંખ્યામાંથી તો એની અંદર કાંઈ ફેર પડશે નહીં, ઈ નહીં જવાબ આવશે બરાબર છે. એટલે હું બે વાર પછી છેલ્લે લખીશ જવાબ બરાબર છે, બંને વખત ક્યારે તો કે છેલ્લે લખીશ. અત્યારે હવે જવાબ એક જ મળશે, બે નો જવાબ, બે ઉકેલ હોય બે જવાબ કેવો મળશે સરખા, 0 નો વર્ગમૂળ 0 થશે, અને 0 તમે ઉમેરો બાદ કરો કાંઈ ફેર પડતો નથી, યાદ રાખજો. હવે આવશે આની અંદર તો કે 4 છે 2 ગુણ્યા 4, તો આ 2 એને ગુણ્યા કેટલા 4, 4 4 આપણે મિત્રો અહીંથી ઉડાવી નાખી બરાબર, તો વધ્યું શું, અને કદાચ જો તમારે અહીંયા લખવા હોય તમે પ્લસ ઓર માઇનસ, તમને એમ થાય સાહેબ આપણે નથી લખતા લખવા છે, તો કાંઈ વાંધો નહીં, હાલો આ 0 લખી નાખ્યા, પ્લસ ઓર માઇનસ મેં શું લખ્યા 0 લખી નાખ્યા છે બરાબર છે. તો 0 તમે ઉમેરો કે બાદ કરો એનાથી કાંઈ ફેર પડતો નથી. તો હવે આની અંદર મિત્રો તમે બે જવાબ લખી શકો બરાબર છે, 0 નહીં લખો તો ચાલશે, શું કામ કે એટલું આપણે વધારે લખવાની કાંઈ જરૂર છે નહીં બરાબર છે. હવે આની અંદર જવાબ આવ્યો માઇનસ બરાબર વર્ગમૂળમાં કેટલા 3, એના છેદમાં કેટલા આવશે 2. હવે કેટલા એમ કે છે સાહેબ એક જ જવાબ આવ્યો, એક નથી આ જવાબ કેટલા છે 2, બંને બી આ જ મળશે. આપણે અહીં લખશી કે x બરાબર માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2, અથવા શું મળશે x બરાબર, આને જવાબ બીજી વાર લખી નાખવાનો, માઇનસ વર્ગમૂળ 3 એના છેદમાં 2. હવે આવો જવાબ આપણને મળશે એની પાછળનું કારણ શું બરાબર છે, યાદ રાખજો કે b² માઇનસ 4 ac એના બરાબર 0 થાય તો આ ઉકેલ મળે છે, એ ઉકેલ કેવા મળે સમાન મળે, બે ઉકેલ કેવા હશે સમાન હશે, બંનેને આપણે x વડે દર્શાવી છીએ તો બે આપણે લખી નાખ્યા બરાબર છે. ચાલો હવે ત્યાર પછીનો ચોથો દાખલો છે, એ ચોથો દાખલો આપણે જોઈએ. ચાલો હવે ચોથા દાખલાની રકમ કઈક આવી છે 2x નો વર્ગ, આ 2x નો વર્ગ વત્તા કેટલા છે
वास्तविक बीज नथी अथवा तो वास्तविक बीज मळे नहीं आ समीकरण ने वास्तविक बीज छे नहीं बराबर छे आउ आपणे क्यारे लखी सकी तो के b वर्ग ओछा 4ac एनी किंमत 0 करता नानी मळे तो दाखलानी गणतरी मित्रों आपणे करवानी थाती नथी खास हजी याद राखजो अगावे तमने लखायुं हतुं अने हजी पण हुं तमने आ समजावा मांगु छुं के आ खूब जो अगत्यनुं छे आ ત્રણ લીટી તમને લખાઈ દીધી સૂત્ર પછીની બરાબર છે કે જો એની કિંમત 0 કરતા કેવી હોય મોટી હોય બરાબર છે તો એને કેવા વાસ્તવિક બીજ મળે બરાબર છે અથવા તો એને વાસ્તવિક ઉકેલ મળે અથવા તમે એમ કહી શકો કે એને વાસ્તવિક શૂન્ય છે બરાબર છે એવી જ રીતે b નો વર્ગ ઓછા 4ac એની કિંમત શું હોય તો કે શૂન્ય થાય b નો વર્ગ ઓછા 4ac એની કિંમત શું થાય મિત્રો શૂન્ય થાય તો એના બંને બીજ કેવા હશે સમાન હશે બંને બીજ વાસ્તવિક અને કેવા હોય છે સમાન હોય છે બરાબર છે અત્યાર પછી એવી જ રીતે b નો વર્ગ ઓછા 4ac એની કિંમત 0 કરતા કેવી હોય નાની હોય આ દાખલાના કિસ્સામાં એની કિંમત કેવી મળી આપણે 0 કરતા નાની અને મિત્રો જ્યારે b² - 4ac એની કિંમત 0 કરતા નાની હોય ત્યારે ખાસ કરીને યાદ રાખજો કે એનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી અથવા તો એને વાસ્તવિક બીજ નથી અથવા તમે એમ પણ કહી શકો કે એના વાસ્તવિક બીજ અસ્તિત્વમાં નથી આવું પણ તમે લખી શકો બરાબર છે તો એ શબ્દની માયાજાળ બરાબર છે વાક્ય તમે ગમે તે રીતે લખો એની આ મતલબ નથી પણ આપણને એ ખબર હોવી જોઈએ વાક્યની અંદર એ લખાણ હોવું જોઈએ કે એને વાસ્તવિક બીજ છે અથવા તો નથી બરાબર છે તો આને વાસ્તવિક બીજ બોલતે નહીં શું કામ કે અહીંયા b વર્ગ ઓછા 4ac એની કિંમત શું કરી માઇનસ 31 સૌથી પહેલા અમારા એજ્યુકેશનલ વિડિયો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો અને બેલ આઇકોનને દબાવો